ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું નીલમાધવ પરિવાર તરફથી. તો આપણે જોઈ રહ્યા છીએ આજે ધોરણ 7 ગણિત યુનિટ નંબર 1 આપણે કમ્પ્લીટ કરી લીધું છે. તો યુનિટ બેનો ભાગ 1 ધોરણ 7. તો તમે યુનિટનું નામ જોઈ રહ્યા છો, અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. તો યુનિટ 1 આપણો તો પૂર્ણાંક સંખ્યા, જે આપણે 0, 1, 2, 3, 4 તથા -1, -2, -3 એવી ઋણ સંખ્યાઓ બંનેનો સમાવેશ કેમાં થાય છે એ બધી વાત આપણે કરી લીધી છે. તો આજે આપણે યુનિટ 2 અપૂર્ણાંક તથા દશાંશ, એનો મતલબ પોઈન્ટવાળી સંખ્યાઓ વિશે ભણવાનું છે. તો આજે આપણો પહેલો ટોપિક છે અપૂર્ણાંક સંખ્યાઓ. તો ક્વેશ્ચન નંબર 1, તો ખાલી જગ્યાએ એક એવો અપૂર્ણાંક છે. તો સૌપ્રથમ તો અપૂર્ણાંક એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ કે અંશ તથા છેદવાળી સંખ્યા. ઓકે, અંશ તથા છેદવાળી સંખ્યા. તો શુદ્ધ અપૂર્ણાંક એવો અપૂર્ણાંક છે જે પૂર્ણના કેટલાક ભાગને રજૂ કરે છે. તો શુદ્ધ અપૂર્ણાંકની વ્યાખ્યા જ એવી છે. તો પૂર્ણના અમુક ભાગને, એનો મતલબ ધારો કે 2 એ પૂર્ણ સંખ્યા છે, એનો ભાગ ધારો કે 5 ભાગ કરીએ. તો 2 વસ્તુના 5 ભાગ કરવામાં આવે તો આ ધારો કે શું બતાવે? પૂર્ણાંક સંખ્યા બતાવે. એ કયા પ્રકારની પૂર્ણાંક સંખ્યાઓ? અપૂર્ણાંક સંખ્યાઓ 2 પ્રકારની હોય છે, એક શુદ્ધ અપૂર્ણાંક અને બીજી અશુદ્ધ અપૂર્ણાંક. ઓકે, મુખ્ય 2 પ્રકારની હોય છે. તો સૌ પ્રથમ આપણે અહીંયા ખાલી જગ્યામાં આવશે, પેલી ખાલી જગ્યામાં શુદ્ધ અપૂર્ણાંક એ પૂર્ણના કેટલાક ભાગને દર્શાવે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2, વ્યાખ્યાઓ આપો. પ્રથમ છે શુદ્ધ અપૂર્ણાંકની વ્યાખ્યા, ત્યારબાદ છે અશુદ્ધ અપૂર્ણાંકની. તો લખીએ શુદ્ધ અપૂર્ણાંકની વ્યાખ્યા. તો કે જે અપૂર્ણાંક કેમાં, તો કે જે અપૂર્ણાંક, તો સૌ પ્રથમ તો આપણે અપૂર્ણાંકની વાત કરીએ છીએ. તો જે અપૂર્ણાંકમાં પૂર્ણના કેટલાક ભાગને રજૂ કરે તે અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંક કહે છે. તો એના ઉદાહરણ જોઈએ તો 2/7, એનો મતલબ કોઈ 2 વસ્તુ છે એના 7 ભાગ કરવાના છે, તથા 4/9. તો તમે જોઈ શકો છો કે અંશમાં હંમેશા નાની સંખ્યા હોય છે. ઓકે, અપૂર્ણાંક તો એક વસ્તુ તો છે જ કે અંશ અને છેદવાળી સંખ્યા છે, પરંતુ શુદ્ધ અપૂર્ણાંકમાં ખાસ ધ્યાન આપજો, અંશમાં નાની સંખ્યા હોય અને છેદમાં મોટી સંખ્યા હોય છે. ત્યારબાદ અશુદ્ધ અપૂર્ણાંકની વ્યાખ્યા જોઈએ. તો કે પૂર્ણ અને શુદ્ધ, પૂર્ણ સંખ્યા હોય અને શુદ્ધ હોય એવી અપૂર્ણાંકના મિશ્રણને અશુદ્ધ અપૂર્ણાંક કહે છે. તો કેવી સંખ્યા? તમે જોઈ શકો છો 7/4, 8/3. તો અહીંયા તમે જુઓ તો અંશમાં કેવી સંખ્યા છે? તો કે મોટી સંખ્યાઓ છે અને છેદમાં નાની સંખ્યા છે. એનો મતલબ 7/4 ભાગ, 8/3 ભાગ, 5/2 ભાગ, આનું મિનિંગ એવો થાય છે. ત્યારબાદ આ હતી શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંકની વ્યાખ્યાઓ. તો ક્વેશ્ચન નંબર 3, માગ્યા મુજબ 4/4 ઉદાહરણ લખો. તો શુદ્ધ અપૂર્ણાંકના 4, અશુદ્ધ અપૂર્ણાંકના 4 અને મિશ્ર તો આપણે પહેલેથી જોતા આવ્યા છીએ. તો મિશ્ર અપૂર્ણાંકના 4 જોઈએ. તો શુદ્ધ અપૂર્ણાંકમાં હંમેશા આપણે વાત કરી કે પેલા આગળ અંશમાં કેવી સંખ્યા હોય? તો કે નાની સંખ્યા અને છેદમાં મોટી સંખ્યા, રાઈટ ને? તો 2/5, 3/7 આવી તમે ગમે એટલી લખવી હોય એવી લખી શકો. આપણે 4 ઉદાહરણ કીધા, તો 4 લખીએ. 4/7, 5/8. ઓકે, થઈ ગયા 4 ઉદાહરણ. ઓકે, હવે ત્યારબાદ કેનું ઉદાહરણ લખવાનું છે? તો કે શુદ્ધ અપૂર્ણાંકનું. તો શુદ્ધ અપૂર્ણાંકમાં અમે આપણે વાત કરી હમણાં, અંશમાં કેવી? તો કે મોટી સંખ્યા, છેદમાં નાની. તો 7/3. ત્યારબાદ 6/3. ત્યારબાદ 8/5. ત્યારબાદ 7/5. આવી સંખ્યાઓ જુદી જુદી લખવી હોય એટલે 4/2, 4/3, હવે જેટલી લખવી હોય એટલી આપણે લખી શકો. આપણે કોઈ પણ 4 ઉદાહરણ લખવાના છે. હવે ત્યારબાદ મિશ્ર અપૂર્ણાંક સંખ્યા. મિશ્ર અપૂર્ણાંક સંખ્યા કેવી હોય? તો કે શુદ્ધ અને અશુદ્ધ બંનેને મિક્સ હોય. તો જોઈએ, તો ધારો કે આ છે 3/2/5. આને આપણે આવી સંખ્યાઓ જોઈ જ લીધી, ધોરણ 5થી જોતા આવ્યા છીએ, રાઈટ ને? તો 3/2/5, 2/7/3, 3/9/5, 2/7/3,
तो आवी जुदी जुदी संख्याओ लखी शकाय के आ बन चार उदाहरण मळी गया। ओके क्वेश्चन नंबर चार, नीचे आपेल संख्यामांथी मिश्र पूर्णांक होय तेनुं उदाहरण शोधो। तो ऑप्शन ए तो कई छे तो कि शुद्ध छे, बीजी पण आ बने तो अपूर्णांक बीजा छे, आ शुद्ध ने शुद्ध ना उदाहरण छे, जेने मिश्रनुं ऑप्शन सी। ओके मिश्रनो ऑप्शन थ्री, त्रण अपूर्णांक त्रणना छेदमां पांच आ मिश्र संख्या छे। ત્યારબાદ ક્વેશ્ચન નંબર પાંચ, આપેલા અપૂર્ણાંકના ચાર સમ અપૂર્ણાંક મેળવો, તો સમ અપૂર્ણાંક કેવી રીતના મેળવાય, તો એનો એક દાખલો આપણને અહીંયા આપેલો છે ઓલરેડી, તો સૌ પ્રથમ જોઈ લઈએ, ત્યારબાદ એના રિલેટેડ બીજા ક્વેશ્ચન જોઈએ। તો છ ના છેદમાં સાત, તો છ ના છેદમાં સાત ને સમ એટલે એનો મતલબ સરખો જવાબ વાળો હોય એવો જ અપૂર્ણાંક મેળવવાનો છે। તો છ ના છેદમાં સાત તો ગુણ્યા અંશમાં અને છેદમાં બંનેને ગુણા અને ભાંગ્યા બબે કરવાના, જેથી તમને બારના છેદમાં ચૌદ મળે। ત્યારબાદ જો આનું સોલ્યુશન કરવામાં આવે તો આનો આન્સર પણ છ ના છેદમાં સાત જ થાય, એનો મતલબ આન્સરમાં કોઈ ચેન્જ થવો જોઈએ નહીં। ઓકે ત્યારબાદ આપણને ચાર અપૂર્ણાંક કીધા છે તો આને ત્રણ વડે ગુણી નાખીએ, તમારે જેટલી ઈચ્છા હોય એટલા વડે ગુણી શકો છો। અહીંયા બે ત્રણ ચાર અને પાંચ વડે ગુણેલું છે, તમે દસ વીસ પચાસ ગમે એટલા વડે ગુણી શકો। તો અહીંયા છ તેરી અઢાર, સાત તેરી એકવીસ, તો અઢારના છેદમાં એકવીસ એનો સમ અપૂર્ણાંક થાય। ત્યારબાદ છ ચોક ચોવીસ, સાત ચોક અઠ્યાવીસ, તો ચોવીસના છેદમાં અઠ્યાવીસ એનો સમ અપૂર્ણાંક થશે। ત્યારબાદ છ પંચાત્રીસ અને સાત પંચાને પાંત્રીસ આ એનો સમ અપૂર્ણાંક થશે। તો આમ છ ના છેદમાં સાતના સમ અપૂર્ણાંક જોઈએ નીચે લખેલા છે, જે હમણાં આપણે ગણતરી કરી એ। ઓકે હવે આપણે મેળવવાના છે ત્રણના છેદમાં પાંચના સમ અપૂર્ણાંક। તો સૌ પ્રથમ આપણે એને કેટલા વડે, તો બે વડે ગુણીએ, બે વડે ભાંગીએ, તો આ થઈ જશે છ ના છેદમાં દસ। ઓકે ત્યારબાદ બીજો ત્રણ વડે ગુણીએ અને ત્રણ વડે ભાંગીએ, ત્રણ તેરી નવ, પાંચ તેરી પંદર, કમ્પ્લીટ। ત્યારબાદ ત્રણના છેદમાં પાંચ ગુણ્યા ચાર, ચાર વડે ગુણીએ અને ચાર વડે ભાંગીએ, ત્રણ ચોક બાર, પાંચ ચોક વીસ, હવે એને પાંચ વડે ગુણીએ અને પાંચ વડે ભાંગીએ, તો ત્રણ ગુણ્યા પાંચ, ચાર ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ, ઓકે કમ્પ્લીટ। તો હવે આ બંનેનો ગુણાકાર, ત્રણ પંચાને પંદર, પચો પચો પચીસ, તો આ બધા સમ અપૂર્ણાંક થશે। કયા કયા, તો કે છ ના છેદમાં દસ, નવના છેદમાં પંદર, બારના છેદમાં વીસ અને પંદરના છેદમાં પચીસ। તો જોઈએ લખીએ, ત્રણના છેદમાં પાંચના સમ અપૂર્ણાંક, ત્રણના છેદમાં પાંચના સમ અપૂર્ણાંક, છના છેદમાં દસ, નવના છેદમાં પંદર, બારના છેદમાં વીસ તથા પચીસના છેદમાં પંદરના છેદમાં પચીસ મળે। ઓકે આ રીતના તમારે દાખલો વ્યવસ્થિત લખી નાખવાનો। ક્વેશ્ચન નંબર છ, બેના છેદમાં સાતનો સમ અપૂર્ણાંક, તો અહીંયા અહીંયા ચૌદ, અઠ્યાવીસ તથા ત્રેસઠ અને પાંત્રીસ છે, તો સાત દો ચૌદ, તો ઉપર બે વડે ગુણીએ તો ચાર થશે, આ ચાલશે નહીં। સાત ચોક અઠ્યાવીસ, છ ચોક બે ચોક આઠ, તો અહીંયા આઠ આવવા જોઈએ, તો આ પણ ચાલશે નહીં। ત્યારબાદ સાત પંચા પાંત્રીસ અને બે પંચાને દસ, અહીં દસ આવવો જોઈએ, તો આ પણ ચાલશે નહીં। હવે સાત નવા ત્રેસઠ, પછી નવ દુ અઢાર, તો આ બંનેનું ફોલો કરે છે, તો ઓપ્શન સી। ઓકે ક્વેશ્ચન નંબર સાત, નવના છેદમાં અગિયારનો સમ અપૂર્ણાંક બોતેરના છેદમાં સત્યોતેર છે, તો અગિયારને સાત વડે ગુણીએ તો અગિયાર સત્તા સત્યોતેર, તો નવને સાત વડે ગુણીએ તો નવ સત્તાને ત્રેસઠ, અહીંયા બોતેર આપેલા છે, તો આ સાચું નથી। ઓકે તો આજે આપણે એકથી સાત ક્વેશ્ચન જે કમ્પ્લીટ કર્યા છે, તો આ તમારે વ્યવસ્થિત તમારે આઈડિયલમાં કમ્પ્લીટ કરવા। ઓકે અને આને રિલેટેડ જે સ્વાધ્યાયના દાખલા છે એ કરવા બાકી બુકમાં, ઓકે જ્યારે પણ મગાવવામાં આવે ત્યારે તમારે આપવાના રહેશે, તો વ્યવસ્થિત કરી લેવા, મળીએ આગળના વિડીયોમાં।